भरूच जिल्लाना वागरा मामलतदार कचेरी तरफथी चांचवेल गामना माध्यवन भोजन केन्द्र उपर माध्यान भोजन संचालकनी करवामां आवेल भरतीमां गैरनीति आश्रय होवानो ग्रामजनो अने पंचायतना सभ्योए आक्षेप कर्यो हतो। वागरा मामलतदार कचेरी द्वारा मध्याहन भोजन योजनाना केन्द्रो उपर संचालकनी भरती योजवामां आवी हती, जेमां गैरनीति आश्रय होवानो आक्षेप ग्राम पंचायतना सभ्योए करी आ भरती रद्द करवानी मांगणी साथे मामलतदारने आवेदनपत्र सुप्रत कर्यो हतो। હું પંચાયતના પટાવાળાની પંચાયતના પટાવાળાની ફરજ બજાવી મને જે તલાટીએ કીધેલું બે નોટિસ આપેલી છે પંચાયતે ચીપકાવવાનું કીધેલું ગોમની કોઈ જાહેર સ્થળ પર ચોંટાડવાનું કીધેલું નથી તમે કોઈ જગ્યાએ જાહેર નોટિસ નહીં ચોંટાડેલી ના કોઈ જગ્યા તલાટીએ તમને જવાબ આપ્યો ત્યારે તમે તલાટીને કીધેલું કે મેં એક પંચાયત પર લગાવેલી મેં કીધેલું કે પંચાયત પર લગાવી દીધી એવું છે તો તલાટીએ તમને કોઈ બીજે જાહેર સ્થળ પર લગાવવાનું ના પાડેલું ના કીધેલું કે આપણે પંચાયત પર ચોંટાડી દો જાહેર સ્થળ પર લગાવવાનું ના પાડેલું મારું નામ ફિરોજાબેન અયુબ સાઠી અને હું ફરજ બજાવું સભ્યો તરીકે બીજા વોર્ડની સભ્યો છું અને ફોર્મ આવ્યું તા મધ્ય ભોજનનું તે અમને કંઈ જાણબાર છે અમને કંઈ ખબર આપી નથી ખબર છે બી નથી ને જે જગ્યા પર જાહેર જગ્યા પર ફોર્મ ચંટાડવાનું હતું પણ એ ફોર્મ ચંટાડાયું નથી અમને ખબર નથી એટલે અમે આ જા વાત લઈને અમે અહીંયા હો ગયા હતા મામલેદારની ઓફિસે આવી ગયા હતા અમારી સાથે મોટા મોટા ગામના ભણેલા ગણેલા વ્યક્તિ બી હતા ને એ લોકો બી ઉમેદવાર રાખે કે અમે હો ફોર્મ ભરી શકીએ પણ એ લોકોને બધોને આખા ગામને જ ખબર નથી ખાલી બે ચાર જ લોકોને ખબર છે અને આ ક્યારે ફોર્મ ભરાયું ને ક્યારે આ ફોર્મ સિલેક્ટ થયું ને ક્યારે આવ્યું ને ક્યારે કર્યું ત્યારે અમને કશી જ ખબર નથી પાડી ને અમે જાણતાય નથી પણ બધું કમ્પ્લીટ થઈ ગયા પછી અમે મામલેદાર સાહેબને રજૂઆત કરી પણ મામલેદારે પછી અમને ના પાડી મામલેદાર સાહેબે એટલે આ જે કંઈ છે તે અભી અવડે હો બધા ગામના લોકો ભણેલા છે તે એવું કહેવા માગે છે કે અમે ફોર્મ ભરવા માગીએ છીએ તો પછી એમના માટે આ ટાઈમ વધાડીને આ અમારે અભી તો કોરોનાની લીધે સ્કૂલો બંધ છે બધું જ બંધ છે તો પછી અમને અમારે આ ઓર્ડર જોઈતો બી નથી અમારી સ્કૂલને છ તાળા વાગેલા રહ્યા અભી અમારે આ જોઈતો જ નથી ઓર્ડર અમારે જ્યારે ઓર્ડર ક્યારે કે સ્કૂલો ખુલશે બીમારી ખતમ થશે ને સ્કૂલોનો ઓર્ડર મળશે ને ખુલશે ત્યારે અમે ઓર્ડર જોઈશે અભી ઓર્ડર જોઈતો નથી ત્યાં સુધી અમારા જે ભણેલા ગણેલા છોકરા જેના કિસ્મતમાં આવશે એને મળશે પણ એ બીજા લોકો ફોર્મ ભરવાની ઉમેદ રાખે એ ફોર્મ ભરી શકે એટલે અમને ટાઈમ જોઈએ બીજો ટાઈમ જોઈએ કે અમે બધા ગામ લોકોને ખબર આપીએ ને અમને કોઈ ખબર જ નથી હું તમને એવું કહું છું કે જ્યારે કે તમે વાગરા મામલેદારને રજૂઆત કરી તો મામલેદારે તમને શું જવાબ આપ્યો મામલેદાર સાહેબે એવો જવાબ આપ્યો કે હવે આ ટાઈમ આ તો ઇલેક્શન જેવું છે કે આ ટાઈમ પૂરો થઈ ગયો કે આ તો આપણે ફોર્મ ભરીએ આ તો ચૂંટણી થઈ જાય આ તો વન મંથ ગણાઈ ગયા આ તો તમે તેવા ટાઈમે આવ્યા તો પછી અમે સાહેબને એવી રજૂઆત કરી કે સાહેબ અમને પોતે પંચાયત બંધના અંદર અમે નથી સરપંચને કે નથી ડેપ્યુટીને ખબર કે નથી અમને સભ્યોને ખબર તો પછી આ ખાલી એક પટાવાળાથી ને એક સભ્યોથી ને એક તલાટીથી સહી કરીને આ ફોર્મ કે ગામ ચાંચોલ પંચાયત ગામના ડેપ્યુટી સરપંચ તરીકે આ જે મધ્ય ભોજન જાહેરનામું આવ્યું છે એ અમારી ડાણબેનની વાત છે અને તલાટીએ ક્યારે નોટિસ મારી અમને તલાટીએ જાણ કરી નથી એટલે પછી આ લોકોને ક્યારે તારીખથી ઇન્ટરવ્યુ ક્યારે ફોર્મ ભરાયું તે અમને ગામ પંચાયતના સભ્યોને ને સરપંચને સમજબારની વાત છે મને લાગે આ લોકોને ગામના છોકરાને જેમ જેમ ખબર પડી એમ કહ્યું કે ભાઈ પંચાયતે અમને અંધારામાં રાખ્યા બરાબર ગામના યંગ વિસ્તાર લોકો જે ભણેલા ગયેલા છે એ લોકો એવું કીધું કે ભાઈ અમને અંધારામાં રાખેલા છે અને બરાબર ફોર્મ ભરાઈ ગયું અને આ લોકોએ ફોર્મ સિલેક્ટ કરી લીધું અને ઇન્ટરવ્યુ ક્યારે દેવાયું ક્યારે પાસ કર્યા હતી અમને ખબર નથી ગામના સરપંચને ડેપ્યુટી સરપંચની ખબર નથી અને ગામના બીજા સભ્યોની ખબર નથી એટલે પછી અમે મામલેદારને હો રજૂઆત કરી છે આ વિશે કે સાહેબ આ અમારી ધ્યાનભાર વાત છે આનું ફેટી તમે ઓપનિંગ કરો મધ્ય ભોજનો જે કંઈ કાર્ય વધારે હોય જાહેરનામાની ફેટી રજૂઆત કરો તો પછી અમે બીજા લોકો ભરવાવાળા ફોર્મને છે સ્વીકારવાવાળા ભાઈ મામલેદાર સાહેબે અમને એવી રીતે કીધું કે સાહેબ અમે કંઈ બેન વડે નહીં હું હતા ફિરોજાબેન હતા અમારા રમણભાઈ સરપંચ હતા આદિવાસી પછી અમને એવું કીધું કે ઓર્ડર થઈ ગયો એટલે હવે કંઈ બેન તમે લોકો બધા લેટ પડી ગયા કે પછી અમે એમની વાત સાંભળીને ઘરે પાછા આવી ગયા પછી એ વિષય છે હું તમને એ કહેવા માંગુ છું કે જ્યારે કે અહીંયા આગળ ચાંચવેલા ગામની અંદર જ્યારે જાહેર નોટિસ ત્રણ મળવાની આવે છે ગામના સ્થાનિક સ્થળ પર બરાબર છે ત્યારે કે એને પંચાયત પર તલાટીએ બે જ મરાવેલી છે
જાહેરનામું છે મારી ભલામણ કરજો, પેલા કે મારી ભલામણ કરજો, આ વિષયમાં અમે જોતા નથી, અમે કોની ભલામણ કરીએ? તમે ચાંચલ ગામમાં ડેપ્યુટી સરપંચ? બિલકુલ, યુનુસભાઈ અબ્દુલભાઈ પટેલ ડેપ્યુટી સરપંચ તરીકે.